કોરોનાનો કહેર વિશ્વ ઉપરથી ટળી જાય. હવે આપણે પંચાંગના અનુસંધાનમાં વાત કરીએ. આજે તારીખ 19 માર્ચ 2020 અને ગુરુવારનો દિવસ છે. તિથિ ફાગણ વદ 11 ની તિથિ છે, પણ આ સ્માર્ત છે. ભાગવતી આવતીકાલે છે. ચંદ્ર મહારાજ મકર રાશિમાં ભ્રમણ કરે છે. મકર રાશિના મૂળાક્ષરો છે ખ અને જ. નક્ષત્ર ઉત્તરાષાઢા, યોગ પરિઘ અને કર્ણ બ. શાસ્ત્રીજી આજની વાત કરીએ તો આજના દિવસનો મહિમા શું છે? દર્શક મિત્રો, આજે શ્રી સૂક્તનો પાઠ કરો, કારણ કે ગુરુવાર છે અને શ્રી સૂક્તનો પાઠ કરતાની સાથે મહાલક્ષ્મી દેવી ઉપર કેસર જળનો અભિષેક પણ કરવો અને શ્રી સૂક્તનો પાઠ કરતી વખતે પીળા આસન ઉપર બેસવું એ હિતાવહ છે. બીજ મંત્ર સહિત જો શ્રી સૂક્તનો પાઠ કરશો તો તેનું ફળ ખૂબ જ સુંદર મળશે. રાહુકાળ બપોરે 1:30 થી 3 વાગ્યા સુધી રહેશે. ચોઘડિયું સાંજે 5:19 થી 6:50 સુધી રહેશે. દર્શક મિત્રો, આપને પણ કોઈ સવાલ મૂંઝવતો હોય તો આપ અમને કોલ કરી શકો છો. તે સાથે એક નોંધ પણ છે કે જ્યારે પણ આપ અમને કોલ કરો ત્યારે આપના ટીવીનો વોલ્યુમ બંધ કરી દો અથવા ધીમો કરી દો, જેથી અમે તમને સ્પષ્ટ સાંભળી શકીએ. અને જ્યારે પણ કોલ કરો છો ત્યારે આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ ઝડપથી જણાવશો. શાસ્ત્રીજી, તે પહેલાં આપણે રાશિ વિશે વાત કરીએ. મેષ, વૃષભ અને મિથુન, આ લોકોનો આજનો દિવસ કેવો પસાર થશે? સૌપ્રથમ મેષ રાશિના જાતકોથી આપણે પ્રારંભ કરીએ. મેષ રાશિના જાતકોને નાનો મોટો પ્રવાસ થાય, ધન સંપત્તિ વધે, થોડો ખર્ચ પણ આજે થઈ શકે છે. તમારા શત્રુઓ આજે નબળા પડે. વૃષભ રાશિના જાતકો, ધર્મ કાર્યોમાં આજે તમારું મન પરોવાય, મનમાં થોડો પશ્ચાતાપ પણ આજે થઈ શકે એમ છે અને પ્રવાસના અનુસંધાનમાં આજે શક્યતા નકારી નથી શકાતી. બપોર પછી આપના મનમાં થોડો ભક્તિભાવ પણ વધશે. મિથુન રાશિના જાતકો, પરદેશ જવાની આપને ઈચ્છા થાય, ધન અને સંપત્તિ તમારી વધે, મન થોડું અશાંત થાય અને મનમાં આજે શંકા કુશંકાનો આવિર્ભાવ ઘણો બધો થાય. આગળની ત્રણ રાશિ, કર્કશિંહ અને કન્યા, એ લોકોનો આજનો દિવસ કેવો પસાર થશે? કર્ક રાશિના જાતકો, આજે તમને સરકારી લાભ મળવાની ઘણી બધી શક્યતા રચાયેલી છે. સાથે સાથે તમારી બુદ્ધિ થોડી વધારે સતેજ બને. સાયકોલોજિસ્ટ માટે, એટલે કે કર્ક રાશિના જાતક હોય અને તે પોતે સાયકોલોજિસ્ટ પણ હોય, તો તેમના માટે આજે સારી તક પ્રાપ્ત થવાની શક્યતા છે. તમારો વિચાર વાયુ વધી જાય, એટલે વિચાર વાયુને આજે કાબૂમાં રાખજો. સિંહ રાશિના જાતકો, તમારા કાર્યની અંદર તમને સફળતા મળી શકે એમ છે, એટલે આજે એ બાબતે તમે સારી રીતે પ્રવૃત્ત થજો. તમારા પ્રેમ સંબંધો પણ સારી રીતે ખીલી જાય અને આજે પાર્ટી જેવું આયોજન થાય. પાર્ટી જેવું આયોજન એટલે બે મિત્રોને બોલાવો, સાથે હરોફરો, આવી પણ શક્યતા રચાયેલી છે. પણ જી હા, તમારે આરોગ્યના અનુસંધાનમાં આજે ખૂબ જ સજાગ રહેવાનું છે. કન્યા રાશિના જાતકો, નોકરીમાં આજે તમારે સાવધાની રાખવાની છે. નોકરીમાં સાવધાની રાખવી એટલે એવી શક્યતા તરત નહીં જોવાની કે મારી નોકરી જતી રહેશે. નોકરીના અનુસંધાનમાં નાના મોટા પડકાર આવે, આરોગ્યના અનુસંધાનમાં સાવધાની રાખવી પડે, બંદૂક થઈ શકે માટે સાવધાની રાખવાની. પણ સ્નાયુની બીમારીથી આજે તમે વિશેષ સાવધાની રાખજો. અને જી હા, દાંતનો કોઈ નાનો મોટો પ્રશ્ન હોય તો આજે થોડા વધારે સજાગ રહેવું પડશે, નહીં તો દંત પીડાનો સામનો કરવાની સંભાવના પણ આપની રાશિમાં રચાયેલી છે. જી, વધુ દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે પાર્થભાઈ. પાર્થભાઈ, આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો? બ્રિંદાબેન માટે પૂછવાનું છે. 27:90 સાંજે 4:40 નો સમય છે અને સિદ્ધપુર ગામમાં જન્મ છે. આપનો પ્રશ્ન લગ્ન માટે છે. લગ્ન ક્યારે થશે ને કેવું પાત્ર મળશે? લગ્ન ક્યારે થશે ને કેવું પાત્ર મળશે, તો એના અનુસંધાનમાં સૌ પહેલી વાત કે લગ્નનું પાત્ર સૂઝ સમજવાળું મળશે, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે લગ્ન માટે ડાયું પાત્ર મળશે. તમારું જે પાત્ર છે એ બહેનનું જે પાત્ર છે એ ડાયું પાત્ર મળશે. રાહુની મહાદશા આ જે બેન છે, બેનને ચાલી રહી છે. રાહુની અંદર મંગળનું અંતર છે, મંગળ અને શુક્રની યુતિ છે, એટલે શક્ય છે કે આ જે આપના બેન છે કે જે સંબંધી છે, લગ્ન કરતાં પહેલાં, વેવિશાળ કરતાં પહેલાં બેનની મરજી જાણવી અત્યંત આવશ્યક છે. અને બીજી અગત્યની બાબત કે આપે જે પ્રશ્ન પૂછ્યો કે લગ્નના અનુસંધાનમાં લગ્ન ક્યારે થશે, તો લગ્ન ક્યારે થશે તે બાબતમાં તો બિલકુલ લગભગ 1.5 થી 2 વર્ષ જેટલો સમય લાગી શકે છે. ગ્રહો એવો સંકેત આપે છે, પણ તમારે ઓમ શ્રી ગુરવે નમઃ આ મંત્રનો જાપ અવશ્ય કરવો. વધુ એક દર્શક મિત્ર ચેતનાબેન આપણી સાથે જોડાયા છે. ચેતનાબેન, આપની જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ જણાવો. મારા દાદા માટે પૂછવાનું છે. મારા
એમની જન્મ તારીખ એટલે મારા ભાણો છે એ આઈલેટ્સ ની પરીક્ષા આપે છે તારીખ જન્મ તારીખ 18/12/97 જન્મ સમય શું છે સવારે 7:30 જન્મ સ્થળ જન્મ સ્થળ બરોડા પ્રશ્ન આપનો હા એ આઈલેટ્સ ની પરીક્ષા આપવા માંગે છે કેનેડા જવું છે તો જવાશે કેવું રહેશે ત્યાં કેનેડા જવું છે એટલે સૌથી પહેલા આ જન્મકુંડળીની અંદર પરદેશના યોગ સારી રીતે ગોઠવાયેલા છે કે તેના અનુસંધાનમાં મારે તપાસ કરવી પડે. અત્યારે આ જે જાતક છે એ જાતકને શુક્રની મહાદશા આ જન્મકુંડળીની અંદર શરૂ થઈ ગઈ છે અને શુક્રની જે મહાદશા છે એ શુક્ર આ જન્મકુંડળીની અંદર વ્યયેશ થઈ ત્રીજા સ્થાનમાં ગોઠવાયેલો છે. એટલે જી હા, પરદેશ જવાની પૂર્ણ શક્યતાઓ આ મૂળ જન્મકુંડળીની અંદર ગોઠવાયેલી છે. હવે અત્યારે પરદેશના યોગ પણ ખૂબ સારી પેઠે ચાલી રહ્યા છે. આપનું જે સંતાન છે એ સંતાન પરદેશ જઈ શકશે, પણ એક બાબતનું ધ્યાન રાખવું, કુમારિકાને નાની મોટી ભેટ સોગાદ દર શુક્રવારે આપવી અને શુક્રવારે તમારે કુળદેવીની ઉપાસના કરવી. અને એક બીજી બાબત કે જ્યારે આ તમારું સંતાન જ્યારે બહાર જાય ત્યારે શરીર પર થોડું અત્તર લગાડીને જાય તે આવશ્યક છે. વધુ એક દર્શક મિત્ર મોન્ટુભાઈ આપણી સાથે જોડાયા છે. મોન્ટુભાઈ, આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. હા, તારીખ છે 26/5/1977, જન્મ સ્થળ અમદાવાદ છે અને સમય છે બપોરના 12 વાગ્યાનો. આપનો પ્રશ્ન. હા, પ્રશ્નમાં મારે જોબ રિલેટેડ પ્રશ્ન છે, કેરિયર રિલેટેડ, કે એમાં પ્રોપર સેટિંગ નથી થતું, વચ્ચે વચ્ચે ક્યાંક ને ક્યાંક બ્રેક આવે છે, તો એ કન્ટિન્યુટી નથી થતી, તો એના માટે. એટલે તમારી નોકરી જે છે એ એક ધારી ચાલતી નથી તેવો તમારો પ્રશ્ન છે. હવે અત્યારે આ જાતકની જે કોઈ જન્મકુંડળી મારી સમક્ષ અહીંયા તૈયાર થઈ છે, મંગળની મહાદશા આ જાતકને ચાલે છે અને મંગળ આ જન્મકુંડળીની અંદર ભાગ્યસ્થાનનો સ્વામી છે, પોતાનાથી 12મે છે, એટલે આ પ્રકારની પરિસ્થિતિ જે છે એ સર્જાય છે. સાથે સાથે શનિ મહારાજનું ભ્રમણ પણ 6ઠા સ્થાનમાંથી ચાલી રહ્યું છે, એટલે આ પ્રકારની પરિસ્થિતિ રચાય છે. એક બાબતનું ધ્યાન તમારે અવશ્ય કરવું, દર મંગળવારે અને શનિવારે હનુમાનજીની ઉપાસના અવશ્ય કરવાની રહેશે અને શનિદેવના મંદિરે શનિવારે પણ જવું અને ત્યાં જ બેસીને ઓમ શમ શનિશ્ચરાય નમઃ આ મંત્રની માળા કરવી અને હનુમાનજીના મંદિરે બેસી હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો. આ બે ઉપાય તમારે કરવાના રહેશે. બીજી અગત્યની બાબત કે રાહુ મહારાજનું ભ્રમણ જે છે એ લાભ સ્થાનમાંથી ચાલી રહ્યું છે, સારી પરિસ્થિતિ છે, એટલે ચિંતાનું કોઈ કારણ નથી, પણ તેમ છતાંય તમારે આ ઉપાય અવશ્ય કરવા. વધુ એક દર્શક મિત્ર બ્રિજેશભાઈ આપણી સાથે જોડાયા છે. બ્રિજેશભાઈ, જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. મારું નામ છે બ્રિજેશ પ્રજાપતિ. મારું જન્મ તારીખ છે 6/12/1995. બુધવારના દિવસે જન્મ થયો છે, 9:05. મારો પ્રશ્ન એ છે કે જન્મસ્થળ રાણપુર. મારો પ્રશ્ન એ છે કે મારા લગ્ન ને યોગ થતા નથી. શું નામ આપનું કીધું? હેલો, બ્રિજેશભાઈ. બ્રિજેશભાઈ, લગ્નના યોગ થતા નથી આ પ્રકારની જન્મકુંડળીની તમારે પ્રશ્ન છે. હવે જે કોઈ તમારી જન્મકુંડળી અહીંયા મારી સમક્ષ રચાઈ છે તો એની અંદર રાહુની મહાદશા અત્યારે ચાલે છે. બીજી અગત્યની બાબત કે ચંદ્રથી બીજા સ્થાનમાં મિથુનનો રાહુ જે ચાલી રહ્યો છે અને મંગળ અને શુક્રની સામ સામે પ્રતિયુતિ પણ થઈ છે, એટલે એક શક્યતા હું નકારી ન શકું કે આપણે પ્રેમ લગ્નની પણ શક્યતાઓ છે, એટલે જન્મકુંડળીની અંદર પ્રેમ લગ્નની તકો નિર્માણ પામેલી છે. બીજી એક અગત્યની બાબત કે છેવટે આપણે એવું તો જોવું જ પડશે ને કે પ્રેમ લગ્ન થાય કે એરેન્જ મેરેજ થાય, પણ તેમ છતાંય લગ્ન ક્યારે થશે? અત્યારે લગ્નના યોગ ખૂબ સારી પેઠે ચાલી રહ્યા છે અને પૂરેપૂરી શક્યતા છે કે નવેમ્બર મહિનામાં મહિના પહેલા આપના જે લગ્ન છે એ લગ્ન થઈ જાય, પણ તમારે એક ઉપાય અવશ્ય કરવાનો છે, વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ નિત્ય પ્રત્યે કરવા અને ઘરમાં તુલસીજીનું કુંડું ન હોય તો તુલસીજીનું કુંડું તમારે લાવી દેવું અને દર બુધવારે તુલસીજીનું પૂજન કરવું. વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. જી, આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. સંપર્ક કપાઈ ગયો છે. વધુ એક દર્શક મિત્ર સ્નેહલભાઈ આપણી સાથે જોડાયા. સ્નેહલભાઈ, આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવો. જન્મ તારીખ 18/9/1989 છે અને જન્મ સ્થળ અમદાવાદ. જન્મ સમય શું છે? જન્મ સમય 8:00 વાગે.
આપણો પ્રશ્ન એટલે નોકરી માટે પૂછું છું કે નોકરી સારી એવી ક્યારે મળશે? કોના માટે નોકરી જોઈએ છે? તમારા પતિ માટે? તો આ જન્મ કુંડળી એમની જ લખાવી છે ને આપે? હેલો, એમની જ લખાવી છે. અચ્છા, સારું. નોકરીના અનુસંધાનમાં જે મુશ્કેલી આ ભાઈને સર્જાય છે, તો કન્યા લગ્ન છે, લગ્ને જ પોતે અત્યારે સ્વગૃહી આ જન્મકુંડળીમાં ગોઠવાયેલો છે. બીજી અગત્યની બાબત કે ચંદ્રની મહાદશા આજે ભાઈને ચાલી રહી છે અને ચંદ્ર મહારાજ પણ આ જન્મકુંડળીની અંદર મંગળ સાથે જોડાયેલા છે. એક પ્રકારે આ જે ભાઈ છે તેમને નીચભંગ રાજયોગ જન્મકુંડળીની અંદર ગોઠવાયેલો છે, એટલે નોકરીની અંદર ખૂબ સારી સફળતા તો મળશે, આવકની દ્રષ્ટિએ પણ સફળતા પ્રાપ્ત થઈ શકે એમ છે. પણ અત્યારે ચંદ્રની અંદર રાહુનું અંતર ચાલે છે, તેના અનુસંધાનમાં આ પ્રકારની મુશ્કેલી રચાયેલી છે. લગભગ હું આપને આટલી મુશ્કેલી છે તો હું એક થોડોક સમય તમને વધારે આપું છું. આ જે પ્રકારની મુશ્કેલી છે એની અંદર ચંદ્રની અંદર રાહુનું અંતર જેવું પતશે, એટલે કે 2021ના ઓગસ્ટ મહિના પછી, 2021ના ઓગસ્ટ મહિના પછી તમારી પરિસ્થિતિ સુધારા ઉપર જણાય છે અને ત્યારબાદ આપને ખૂબ જ સારી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. પણ ત્યાં સુધી વચ્ચે વચ્ચે સારો સમય આવતો રહેશે, પણ હમણાં થોડો સંઘર્ષનો સમય છે. એટલે ચંદ્રની અંદર રાહુનું અંતર છે એટલે શિવજીને તમે આરાધ્ય દેવ બનાવી લો. કેવળ શિવજી તમને આમાંથી ઉગારી શકશે. શિવજીના મંદિરે તમારે જવું અને શિવ મહિમ્ના સ્તોત્રનો પાઠ કરવો અને ત્યાં જ બેસીને ઓમ નમઃ શિવાય, અત્યંત સરળ મંત્ર છે પણ ખૂબ ચમત્કારિક મંત્ર છે, ઓમ નમઃ શિવાયની એક માળા પણ તમારે અવશ્ય કરવી. જી, વધુ એક દર્શક મિત્ર હેતલબેન આપણી સાથે જોડાયા છે. હેતલબેન, આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. 30/7/1992 સાંજે 4 વાગે અને જન્મ સ્થળ સિદ્ધપુર છે. પ્રશ્ન આપો. લગ્ન માટે છે, લગ્ન ક્યારે થશે ને કેવું પાત્ર મળશે? લગ્ન ક્યારે થશે અને કેવું પાત્ર મળશે તેના અનુસંધાનમાં ભાઈ, તમારી જન્મકુંડળીમાં અહીંયા માંગલિક યોગ અહીંયા બતાવે છે, એટલે માંગલિક જન્મકુંડળી કહી શકાય. બીજી એક અગત્યની બાબત એ છે કે તમે જે પૂછ્યું છે તેમાં શુક્રની મહાદશા ચાલે છે, સપ્તમેશ એ શુક્ર છે, ભાગ્યસ્થાનમાં ગોઠવાયેલો છે અને સાથે સાથે અત્યારે શનિની દ્રષ્ટિ પણ આ જન્મકુંડળીની અંદર ગોઠવાયેલી છે. પહેલી શક્યતા એપ્રિલ, મે અને જૂન, આ પછી નવેમ્બર મહિના પછી બીજી શક્યતા રચાયેલી છે, એટલે આ અનુસંધાનમાં તમારે ધ્યાન રાખવું. અત્યારે લગ્નના યોગ એક પ્રકારે તમારી જન્મકુંડળીમાં ગોઠવાયેલા જ છે અને તમારે તમારી કુળદેવીની ઉપાસના અવશ્ય કરવી અને ઓમ શુમ શુક્રાય નમઃ આ મંત્રનો જાપ પણ તમારે અવશ્ય કરવાનો રહેશે. દર શુક્રવારે દૂધ અને ભાત ભેગા કરી અને તમે ભોજનમાં લેજો. વધુ એક દર્શક મિત્ર ધ્રુવભાઈ આપણી સાથે જોડાયા છે. ધ્રુવભાઈ, આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. 5/9/2003 પાટણ, 12 વાગે રાતના. આપનો પ્રશ્ન. હેલો, હા, આપનો પ્રશ્ન શિક્ષણનો? હા, ભણતરને લઈને છે. શિક્ષણ, ભણતરને લઈને તમારો પ્રશ્ન છે, તેના અનુસંધાન. હવે ભાઈ તમે ડિટેલ વાત કરો, શિક્ષણનો પ્રશ્ન એટલે મારે કયો વિભાગ જોવો? 10મા ધોરણ, 12મા ધોરણ, કોલેજ, આખી કેરિયર? હે, 12મા પછીનો જે તમે વાત કરી છે તો તમારે થોડો સંઘર્ષ બતાવે છે, તમારે મહેનત કરવાની જરૂર છે. સાથે સાથે હું એક મંત્ર આપું છું, એ મંત્રનો પણ જાપ તમારે કરવો. ઓમ શ્રી વાગવાદિની સરસ્વતે નમઃ અથવા તો ઓમ ઐમ સરસ્વતે નમઃ, આ બેમાંથી એક મંત્રની માળા તમારે અવશ્ય કરવી અને સૂર્યદેવની ઉપાસના પણ કરવી. રોજ સૂર્યદેવના તમારે દર્શન કરવાના અને સૂર્યદેવને પાણીનું અર્ઘ્ય તમારે અવશ્ય આપવું. વધુ એક દર્શક મિત્ર મયુરભાઈ આપણી સાથે જોડાયા છે. મયુરભાઈ, આપણી જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. હેલો, સંપર્ક કપાઈ ગયો છે. વધુ દર્શક મિત્ર જોડાયા છે. જી, આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવો. ભરતભાઈ. જન્મ તારીખ શું છે આપની ભરતભાઈ? મારા છોકરા વિશે પૂછ્યું છે. હા, એમની જન્મ તારીખ શું છે અને એમનું નામ શું છે? 8/3/95 વિશાલ નામ. જન્મ સમય? બપોરે 2:15.
જન્મ સ્થળ શું છે? જન્મ સ્થળ બારડોલી. પ્રશ્ન આપનો. હવે હું નીતિશ છે ને લોક મેરેજ ચલાવતો વિશાલ છે, ભાગી ગયેલી છે 4-5 મહિનાથી, એમાં શું થશે? હવે એમ ના પાડે છે એમનો સામનો પગ. ફરીથી બોલો, ફરીથી બોલો પ્રશ્ન તમારો. લવ મેરેજ ચલાવતા છોકરાએ, એ છોકરી 3-4 મહિના રહીને ભાગી ગઈ છે એના ઘરે. મારા બાપ એના મા બાપ મોકલતા નથી. ના પાડે છોકરી આવવાનું, એનું માં શું થશે એમ આગળ? અચ્છા, હવે આ જે કોઈ પ્રકારની જન્મકુંડળી અહીંયા રચાયેલી છે અને પ્રશ્નના અનુસંધાનમાં એટલે કે છોકરાની જીવન સાથીનો પ્રશ્ન છે, પ્રશ્ન કુંડળીના અનુસંધાનમાં આપણે વાત કરીએ તો છોકરી પાછી આવી જાય તેવી શક્યતા અહીંયા પ્રશ્ન કુંડળીમાં બતાવે છે. થોડોક પ્રયત્ન કરજો, પણ બાજી બગડી ન જાય તેનું તમારે સાવધાની અવશ્ય રાખવી પડશે. સાથે સાથે જન્મકુંડળીનો, મૂળ જન્મકુંડળીનો અભ્યાસ કરીએ તો અત્યારે માર્ચ મહિના પછી આને ખૂબ સારી પરિસ્થિતિનું નિર્માણ થાય છે, એટલે માર્ચ મહિના પછી જો તમારો દીકરો એ થોડોક પ્રયત્ન કરશે, પણ જી હા, બાજી બગડી ન જાય, કોઈ પણ વાત વણસી ન જાય તેના અનુસંધાનમાં સાવધાની રાખવી પડશે, અને આગામી 3 મહિનાની અંદર ખૂબ સારા યોગ બને છે એટલે પરિસ્થિતિ તમારા કંટ્રોલમાં આવશે અને સમાધાનની શક્યતા દેખાય છે. જી, વધુ એક દર્શક મિત્ર મયુરભાઈ આપણી સાથે જોડાયા છે. મયુરભાઈ, આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. મારે રિલેટિવ છે, અનિતા નામ છે એનું. એની જન્મ તારીખ છે 2/11/1989. જન્મ સ્થળ સુચિત્રા છે. અને મેરેજ રિલેટેડ પ્રશ્ન પૂછવો છે. જન્મ સમય શું છે એમનો? એ એક્ઝેક્ટ ખ્યાલ નથી એમને, એક્ચ્યુઅલમાં એવું છે. પ્રશ્ન મેરેજ રિલેટેડ, હા મેરેજ રિલેટેડ એમને બહુ જ ઇશ્યુ આવે છે. મેરેજ લાઈફ ની અંદર ડિસ્ટર્બન્સ બહુ રહ્યા કરે છે, ઝઘડા અને વધારે પ્રોબ્લેમ છે, તો એના માટે પૂછવું હતું. હવે એનો જવાબ મારે જુદી રીતે આપવો પડશે. કાર્યક્રમ પૂર્ણ થયા પછી મારો પ્રાઇવેટ નંબર ફ્લેશ થશે, તેની પર તમારે મને ફોન કરવો. જી, વધુ એક દર્શક મિત્ર લતાબેન આપણી સાથે જોડાયા છે. લતાબેન, આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. હેલો, મારે બેબી, હા એમનું નામ, જન્મ તારીખ જણાવો. હા, મારે બેબી માટે પૂછવાનું છે. બેબીની જન્મ તારીખ છે 23/5/92 અને એનું જન્મ સ્થળ હોય છે. હેલો, હા, અને જન્મ સમય શું છે? અને એનું લગ્ન થવામાં વિલંબ આવે છે. લતાબેન, એનું જન્મ સમય સવારે 6:15. લગ્નમાં લઈને વિલંબ આવે છે. ઓકે, અત્યારે તમારી જે કોઈ પ્રકારની જન્મકુંડળી રચાયેલી છે, લગ્નની અંદર વિલંબ આપની દીકરીને આવી રહ્યો છે, તેના અનુસંધાનમાં પ્રશ્ન અહીંયા રચાયો છે. જે કોઈ પ્રકારની જન્મકુંડળી છે એમાં અત્યારે ગુરુની મહાદશા તમારે, તમારી દીકરીની જન્મકુંડળીમાં ચાલી રહી છે. ગુરુની મહાદશામાં વાત કરીએ તો ગુરુ 4th સ્થાનમાં બિરાજમાન છે, લાભેશ થઈને આવેલો છે અને સાથે સાથે અષ્ટમેશ થઈને પણ આવેલો છે. બીજી એક અગત્યની બાબત એ પણ છે કે અત્યારે જન્મકુંડળીની અંદર રાહુ ઉપરથી ગુરુનું ભ્રમણ થઈ રહ્યું છે, એટલે એવી પરિસ્થિતિ રચાય કે તમારી દીકરી ની ચોઈસ એટલે દીકરીની પસંદગી કંઈક બહુ વ્યવસ્થિત વધુ હોય. ક્યારેક તમને પણ એમ લાગે કે દીકરી થોડો બાંધછોડ કરે પસંદગીમાં તો સારું, દીકરીનું મન તમે કળી ન શકો તેવી પરિસ્થિતિની પણ રચના થાય. પણ આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ લગભગ એપ્રિલ મહિનાની અંદર વિરામ લેશે અને પરિસ્થિતિ સુધરશે, ત્યારબાદ લગ્નના યોગ સારી રીતે ખીલે છે. વધુ એક દર્શક મિત્ર ખ્યાતિબેન આપણી સાથે જોડાયા છે. ખ્યાતિબેન, જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. હા, 23/6/91/2014 AM અમદાવાદ. જન્મ આપનો, પ્રશ્ન જણાવો. હા, એનું ભવિષ્ય કેવું રહેશે, લગ્ન જીવન કેવું રહેશે? સમય ફરીથી બોલો બેન. 23/6/91. હા, 2/14 AM. કયો AM એટલે બપોરે? નહીં નહીં, એ તો બપોરે પણ, ના ના, રાત્રે, રાત્રે 2/14 AM. એટલે 2:14 મિનિટે. શાસ્ત્રીજી, આગળ રાશિ વિશે વાત કરીએ, તુલા વૃશ્ચિક અને ધના લોકોનો આજનો દિવસ કેવો પસાર થશે? તુલા રાશિના જાતકો, તમારા જીવન સાથી સાથે આજે તમારો મનવેળ ખૂબ સારી રીતે વધે, ઘરમાં તમને વધુ માન અને સન્માન મળી શકે એમ છે, એટલે આજનો દિવસ તમારા માટે એ પ્રકારે તો સારો છે.
તમારા દ્વારા શુભ કાર્ય થવાની શક્યતા નકારી નથી શકાતી અને જો કોઈ જૂનો વિખવાદ હોય તો આજે એમાં સમાધાનની વાતો આવે. વૃશ્ચિક રાશિના જાતકો, તમારે ભાષામાં સંયમ રાખવાનો, વાતનો અનર્થ ન થઈ જાય, તમારી વાત કોઈક જુદી રીતે ન સમજી લે તેનું તમારે ધ્યાન રાખવું પડશે. જુદા જુદા ભોજન જમવાની પણ તમને ઈચ્છા થાય. સરકાર સાથે આજે તમારો સુમેળ છે અને કાર્યની અંદર આજે તમને ફળ મળે. ધનરાશિના જાતકો, હમણાં અગત્યના નિર્ણય બની શકે તો આજે તમારે ટાળવા, ખોટો નિર્ણય ન લેવાઈ જાય તેના અનુસંધાનમાં સાવધાની રાખવી, ગુસ્સા ઉપર કાબુ રાખજો અને થોડો સંયમ પણ તમારે રાખવો પડશે. આગળની ત્રણ રાશિ મકર, કુંભ અને મીન, આ લોકોનો આજનો દિવસ કેવો પસાર થશે? જી, મકર રાશિના જાતકો, તમારી આવક આજે વધી શકે છે. નાની મોટી તકલીફો તમને આજે સતાવે, કોઈ મોટી સમસ્યા જણાતી નથી. બપોર પછી આજે તમને વિશેષ રાહત જણાય. કુંભ રાશિના જાતકો, નોકરીની અંદર થોડી મુશ્કેલી આજે સર્જાઈ શકે એમ છે. બદલીની શક્યતા પણ નકારી નથી શકાતી. સહકર્મચારીઓનો સહકાર તમે ઈચ્છો તેટલો આજે તમને ન મળે. તમારું મન આજે દુઃખી રહે એટલે એ બાબતથી તમારે સાવધાન રહેવું. મીન રાશિના જાતકો, સંતાન સંબંધી આજે તમને લાભ શક્ય છે. જૂનું રોકાણ આજે તમને લાભ આપી શકે એમ છે, અથવા તો જૂનું કાર્ય જે પહેલાં કર્યું હોય એ કાર્ય આજે ઉગી નીકળે. પણ આરોગ્યના અનુસંધાનમાં તમારે વિશેષ સાવધાની રાખવી અને કોર્ટ અને કચેરીથી આજે સાવધાની રાખવી. બીજી એક અગત્યની બાબત, જેને દર્શકોએ નોંધ તરીકે લેવી, કે દૈનિક ભવિષ્યવાણીને રાશિ અનુસાર તમારે સંભાવના સમજવાની છે. દૈનિક રાશિ ફળ વ્યક્તિગત જન્મકુંડળીના ગ્રહો ઉપર આધારિત છે, માટે તે અનુસારની નાના મોટા ફેરફારની પણ શક્યતા રહેલી છે. શાસ્ત્રીજી, આપણા વડીલો એવું કહેતા કે આપણે જેવું બોલીએ એવું થાય, આપણે જેવું વિચારીએ એવું આપણી સાથે થાય, એમ કે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત છે. પણ નેગેટિવ વિચારો આવે તેના માટે શું કરવું કે એને પોઝિટિવ થાય? સૌથી પહેલા તમારો બે, આની અંદર હું એકની અંદર બે સવાલ કાઢું છું બેન. તમે મને એવું કીધું કે વડવાઓ, આપણા વડીલો એવું કહેતા કે જેવું બોલીએ એવું થાય, વિચારીએ એવું થાય, એટલે આ બાબતને હું સૌથી પહેલા મહત્વ આપું છું. કેમ, તમે એવું સાંભળ્યું હશે, આપણા દર્શકોએ પણ સાંભળ્યું હશે કે કોઈ વ્યક્તિ બીમાર હોય અને આપણે એમ કહેતા હોઈએ છીએ કે ભાઈ અમાસ ભારે છે, અમાસ વીતી જાય પછી વાંધો નહીં, હે અમાસ ભારે છે, તો આવું કેમ? તો જ્યોતિષ શાસ્ત્રની અંદર આનો ખુલાસો છે કે જ્યારે અમાસ હોય ત્યારે ચંદ્ર ક્ષીણ હોય. તમારી જ વાતનો જવાબ આપું છું. અમાસ હોય ત્યારે ચંદ્ર ક્ષીણ હોય એટલે પેલો જે બીમાર માણસ હોય ને, એ બીમાર માણસ જીવવાની આશા મૂકી દે. એટલે જ્યારે જેવી જીવવાની આશા મૂકે એટલે ફટ કરતો ઉપર પહોંચી જવાય. હવે વાત એવી છે, તમે જે પ્રશ્ન પૂછો એનો સીધો જવાબ આવો નીકળે છે કે મન કોઈ દિવસ મારવું નહીં. મનની અંદર ઈચ્છા પેલી જીવતી રાખવી. મન એટલે ચંદ્ર. જો તમારો ચંદ્ર જીવતો રાખશો તો તમારી ઈચ્છા ચોક્કસ ફળીભૂત થશે. એટલે મનની અંદર પણ આ કેવળ શુભ વિચારોને લાગુ પડે છે. તમે પાછું કોઈને બગાડવાની કે કોઈને હેરાન કરવાની કે કોઈનું ખોટું કરવાની કે કોઈનું પડાઈ લેવાની વૃત્તિ રાખી હોય તો ચંદ્ર વિપરીત ફળ પણ આપે. પણ જો તમારા શુભ વિચાર હોય અને ઈચ્છા તમે મજબૂત રાખી હોય મનમાં કે ના આ તો એક દિવસ તો હું આ થઈશ જ. હવે તમે મને જો પૂરક પ્રશ્ન પૂછો કે અમિતભાઈ હું એવું વિચાર રાખું કે હું એક દિવસ પ્રધાનમંત્રી થઈશ જ, તો એવું થાય? હે, આ પ્રશ્ન તમે મને અત્યારે પૂછી શકો છો. પણ હવે એનો જવાબ પણ હું આપી દઉં કે જુઓ બેન, મારી વાત સાંભળો. તમે પ્રધાનમંત્રી થવાની ઈચ્છા બરોબર રાખશો ને તો એક વાત તમે લખી લો કે કદાચ પ્રધાનમંત્રી નહીં થાવ ને તો ક્યાંક જિલ્લા પંચાયતમાં કે ક્યાંક ધારાસભ્યમાં તમે ચોક્કસ ચૂંટાઈને પહોંચી જશો અને શક્ય છે કે પ્રધાનમંત્રી પણ થાવ. કારણ કે આપણા વિચારો આપણો ઓરા બનાવે છે એ પ્રકારે, અને ગ્રહો પણ મદદરૂપ આપણને થાય છે. પણ જો જન્મકુંડળીના ગ્રહો પાછા બહુ મદદ કરતા હોય તો પ્રધાનમંત્રી પણ થવાય, નહીં તો ચોક્કસ તમે ક્યાંક ને ક્યાંક સરકારમાં કામ કરતા તો થઈ જ જાવ. શાસ્ત્રીજી, સચોટ માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, આપને પણ કોઈ સવાલ મૂંઝવતો હોય તો નોંધી લો શાસ્ત્રીજીનું સરનામું. જ્યોતિષાચાર્ય તેમજ ભાગવત કથાકાર શાસ્ત્રી શ્રી અમિતભાઈ ત્રિવેદીની રૂબરૂ મુલાકાત માટે સંપર્ક કરો 9825-2235. અમારી વિશેષ રજૂઆત ભવિષ્યવાણી કાર્યક્રમમાં અત્યારે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું અને આપીશું તમારા તમામ સવાલોના જવાબ. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.